કદનો મીકો આપણે મીટર ક્યુબ અને વિદ્યુત ક્ષેત્રનો મીકો ન્યૂટન પર કુલમ, એટલે કુલમ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં આવશે. કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર થઈ ગયું. એક વખત મીટર ઉડી જશે, છેદમાં આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આપણે એને પાછું ચેન્જ કરીએ. જો ન્યૂટન છે એને કાઢીએ અથવા તો કુલમ ને કાઢીએ, અથવા પારિમાણિક સૂત્ર મૂકી દો ને, કુલમ નું પારિમાણિક સૂત્ર શું થાય? એ વન ટી વન થાય, એનો સ્ક્વેર. ન્યૂટન નું એમ વન એલ વન ટી માઇનસ ટુ અને મીટર સ્ક્વેર નું એલ ટુ. બોલો એમ વન કેટલા, એમ કેટલા આવશે? એમ વન એલ ની કેટલી ઘાત થશે? માઇનસ ત્રણ. ટી ની માઇનસ બે, માઇનસ બે 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 ચાર. એ વન થાય આવું. માઇનસ ઉપર જશે અને વર્ગ કરશો એટલે બે બીજી આવશે, એટલે પ્લસ ચાર થઈ જશે. અને એની કેટલી આવશે? એની બે થશે ને, વર્ગ છે, કૌંસ નો સ્ક્વેર છે ને અહીંયા, એટલે આ સ્ક્વેર. ઓકે, ચાલો હવે માની લો કે મારી પાસે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે. આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ નું જે ચોસલું હોય ને એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. જો આની અંદર હું ડાયઇલેક્ટ્રિક પદાર્થ ને ચોસલું છે ને એને મૂકું છું, મારું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ છે, એનો મતલબ શું થયો? અહીંયા પોઝિટિવ ચાર્જ હશે. આ બાજુ કયો ચાર્જ હશે? નેગેટિવ. જેવું મેં અંદર શું મૂકવા? ડાયઇલેક્ટ્રિક પદાર્થ. તો બોલો ડાયઇલેક્ટ્રિક પદાર્થ નું શું થાય? ધ્રુવીભવન થાય કે ન થાય? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ ને મૂકીએ તો એનું ધ્રુવીભવન થાય કે ના થાય? થાય. હમણાં ટોપિક શીખા આપણે કે ધ્રુવીય અને અધ્રુવીય પદાર્થ તમે મૂકો છો, ધ્રુવીય અને અધ્રુવીય, અધ્રુવીય એટલે ડાયઇલેક્ટ્રિક કહેવાય. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે એનું શું થાય? ધ્રુવીભવન થાય. તો ધ્રુવીભવન થશે તો અંદર જે મોમેન્ટ રચાશે ને એ મોમેન્ટ જુઓ કે આ ટાઈપનું હશે. અહીંયા નેગેટિવ આવશે, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ. તો જો અંદરના પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ. તો અંદરના છેડા પર અહીંયા નેગેટિવ ચાર્જ જમા થાય અને અહીંયા કયો જમા થાય? પોઝિટિવ. બરાબર, અંદરના છેડા ઉપર નેગેટિવ જમા થાય, બહારના છેડા ઉપર આ બાજુ કયો જમા થાય? પોઝિટિવ જમા થાય. એટલે એનો મતલબ એવો થયો કે અંદર એનું પોલરાઇઝેશન થઈ ગયું ને. હા કે ના? તો જો સૂક્ષ્મ ખંડ લો, ધારો કે સૂક્ષ્મ ખંડ, ધારો કે ડેલ્ટા વી જેટલો ખંડ છે મારી પાસે, તો આટલા કદ ખંડમાં રહેલી મોમેન્ટ કેટલી થાય? તો મારા આ સૂત્ર પરથી મેળવવું પડે, વ્યાખ્યા પરથી. વ્યાખ્યા શું હતી? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ છે અહીંયા,
આમાંથી તમે ડાયપોલ મોમેન્ટ એટલે આ પી ને કરતા બનાવો તો કેપિટલ પી ઇન્ટુ વી આવે. કેપિટલ પી એટલે શું છે? કેપિટલ પી શું હતો? પોલરાઇઝેશન. કેપિટલ પી આપણે વ્યાખ્યા આપી હતી. કોની વ્યાખ્યા આપી હતી? પોલરાઇઝેશન, બરાબર. એટલે પોલરાઇઝેશન એને ગુણ્યા કદ કરીએ એટલે આપણને શું મળે? ડાયપોલ મોમેન્ટ મળે. હવે આ ડાયપોલ મોમેન્ટ ની અંદર એક છેડા ઉપર ઋણ ચાર્જ જમા થયો છે, એક છેડા ઉપર કયો જમા થયો? પ્લસ ચાર્જ. તો અહીંયા આપણે વિદ્યુતભાર એની પૃષ્ઠ ઘનતા લખીએ, બરાબર, જે નવી જમા થાય છે એની વાત. તો અહીંયા આ કયો ચાર્જ થયો? માઇનસ થયો, એટલે માઇનસ સિગ્મા પી અથવા સિગ્મા બી લખાય. અહીંયા પ્લસ જમા થયો એટલે સિગ્મા પી કહું. જો જે વિદ્યુત ભાર અહીંયા નવો જમા અથવા થાય છે, પ્રેરિત થાય છે, પ્રેરિત થાય તે વિદ્યુત ભારને અથવા તે વિદ્યુત ભાર એની ઘનતા, પેલા જો હું એમ લખું, પ્રેરિત થાય તે વિદ્યુત ભાર જ લખું. જે વિદ્યુત ભાર પ્રેરિત થાય તેને શું કહેવાય? તો કેને કહેવાય? બદ્ધ વિદ્યુત ભાર અથવા પોલેરાઇઝેશન વિદ્યુત ભાર તરીકે ઓળખાય. બદ્ધ વિદ્યુત ભાર અથવા પોલેરાઇઝેશન વિદ્યુત ભાર કોને કહેવાય? યાદ રહેશે, જ્યારે તમે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? એનું ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન થવાના કારણે પદાર્થમાં અંદરની સપાટી પર, ધારો કે આ પદાર્થ છે, તો અંદરની સપાટી પર જે વિદ્યુત ભાર જમા થાય છે, નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, એ વિદ્યુત ભારને આપણે શું કહી શકીએ? બદ્ધ વિદ્યુત ભાર અથવા પોલેરાઇઝેશન વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે. અને એ વિદ્યુત ભાર સાથે સંકળાયેલી પૃષ્ઠ ઘનતા, એ પૃષ્ઠ ઘનતા એને કહેવાય બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અથવા પોલેરાઇઝેશન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. સમજ્યા? હવે બીજી ઘટના જુઓ. ચાલો, તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂક્યું તો આ ચોસલાના કારણે અહીંયા અંદરના ભાગમાં નવું વિદ્યુત ક્ષેત્ર મળે આ બાજુ. હા કે ના? હા. તો આને હું કહી દઉં, ધારો કે ઈ ડેશ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ ઝીરો હતું, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે અંદર નવું મળ્યું છે, એ નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? ઈ ડેશ મળ્યું. તો એના પરિણામ સ્વરૂપે ટોટલ વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય કે ઘટાડો? બોલો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર બંને સેમ ડાયરેક્શનમાં છે. બંનેનું ડાયરેક્શન કેવું છે? અલગ અલગ છે. જો બંનેનું ડાયરેક્શન અલગ અલગ હોય તો પરિણામી ક્ષેત્રમાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટાડો. પરિણામી ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થશે. યાદ રાખજો, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની અંદર શું થાય? ઘટાડો થાય. ક્લિયર? આટલું ખબર પડશે કઈ રીતના ધ્રુવીભવન થાય છે? અધ્રુવીય પદાર્થ હોય કે ધ્રુવીય પદાર્થ હોય તો એમનું ધ્રુવીભવન કઈ રીતના થાય છે સમજ પડશે.
એટલે અહીંયા આપણા ચેપ્ટર નો છે ને એક ભાગ પૂરો થયો. સ્થિત વિદ્યુત સ્થિતિમાન હતું ને, સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલું પૂરું થયું. હવે આપણે જે શીખવાના છીએ નવો ટોપિક એ આવશે કેપેસિટર. પણ અત્યારે આપણે આ સ્થિત વિદ્યુત ભારનો ટોપિક પૂરો થયો એટલે નવો ટોપિક જે છે અત્યારે બે પાંચ મિનિટ છે, તો નવો ટોપિક અત્યારે આપણે શરૂ કરતા નથી. પણ અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને કયો. બરાબર, અહીંયા આપણો ટોપિક જે